રાજ્યમાં ફી વધારાને પગલે ઠેર ઠેર વિરોધનો સૂર ઉઠ્યો હતો. વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા દેખાવો પણ કરવામાં આવ્યા હતા, જેના કારણે સરકાર દ્વારા ફી નિયમન મામલે કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. તેમ છતાં શાળાઓના સંચાલકોએ મચક આપી ન હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તો સંચાલકોના મનસ્વી નિર્ણયો પર અંકુશ મેળવવામાં સરકારને પણ પાછી પાની કરવી પડી હતી. ગત વર્ષે સમગ્ર રાજ્યમાં વિવાદોમાં સંપડાયેલો ફી વધારાનો મામલો ફરીથી માથું ઉંચકી રહ્યો છે. ત્યારે હવે આગામી થોડાક જ મહિનાઓમાં દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે, ત્યારે અનેક સમસ્યાઓ અને સવાલો સરકારની સામે હજી પણ સળગતા જ છે. ત્યાં તો હવે ફરીથી ફી વધારાને પગલે સુરતમાં વાલીઓની બૂમ ઉઠી રહી છે. સુરતની અલગ અલગ સ્કૂલો સામે વાલીઓએ બાહું ચડાવ્યું છે. આખરે આ સમગ્ર મામલાને લઈને FRC એટલે કે ફી રેગ્યુલર સમિતિની રચના કરવામાં આવી હતી. FRC દ્વારા ફી નિયમનનો કાયદો લાવવામાં આવ્યો, પરંતુ સુરતમાં FRC દ્વારા નિર્ધારિત કરાયેલી ફી મુજબ સ્કૂલો ફી નહીં લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે વાલી દ્વારા. મોટી સંખ્યામાં વાલીઓ FRC કચેરી આવી વિરોધ દર્શાવ્યો હતો. સાથે તેમણે જણાવ્યું છે કે ફી માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને છેલ્લી બેન્ચ ઉપર બેસાડવામાં આવી રહ્યા છે, તેમજ પરીક્ષા પરિણામ આપવામાં પણ નથી આવતું. આ ઉપરાંત શાળા દ્વારા એક્ટિવિટીમાં પણ ભાગ લેવામાં નથી લેવામાં આવતો. જો કે વાલીઓએ એમ પણ કહ્યું છે કે સરકારનો આદેશ હોવા છતાં ગયા વર્ષના ફીનો રિફંડ પણ શાળા દ્વારા આપવામાં આવ્યું નથી. સાથે જ DEO સાથે પણ વાલીઓએ આકરા પ્રહાર કર્યા. FRC મામલે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી હતી. इकट्ठा इसलिए हुए हैं कि गवर्नमेंट ने जो एक्ट लेके आई थी फीस कम करने के लिए, तो FRC ने फीस कम कर चुकी है, लेकिन DEO उसको इम्प्लीमेंट नहीं करवा पा रहा है और स्कूल अपनी दादागिरी पे खड़ी है. वो किसी भी तरह से बच्चों को प्रताड़ित कर रही है और फीस के लेने के ऊपर पेरेंट्स के ऊपर दबाव बनाती जा रही है, तो लोगों में बहुत रोष है और वो चाहते हैं कि हमारे साथ न्याय हो. हमने गुजरात सरकार जो 15 साल से 20 साल से BJP की सरकार है, यहाँ पे एक भी प्राइवेट स्कूल और एक भी प्राइवेट स्कूल के मुकाबले सरकारी स्कूल ना सरकारी अस्पताल है जिसमें अच्छा एजुकेशन और अच्छा उपचार मिले. तो ये गुजरात मॉडल का जो डिंडोरा पीट रहे हैं पूरे देश के अंदर में, तो ये झूठ फैला रहे हैं और इनके झूठ को बेनकाब करने के लिए हम यहाँ इकट्ठे हुए हैं.